नमस्कार विद्यार्थी मित्रों, हवे आपने विकास समीकरण में वीडियो ते हम अभ्यास आगे लेंगे। तो छेले वीडियो 12 में मित्रों विकास समीकरणों के એટલે કે બીજ શોધવા માટે પૂર્ણવર્તી રીતનો અભ્યાસ કર્યો આપણે, અને ના પછી એક રીત બીજી એક ભણ્યા આપણે સૂત્રને, એટલે ટોટલ ત્રણ રીતોનો અભ્યાસ થઈ ગયો આપણે। દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવા માટે ત્રણ રીતો, સૂત્રની રીત, પૂર્ણવર્તની રીત અને અવયવીકરણની રીત। સૌથી પહેલા આપણે અવયવીકરણની રીતનો અભ્યાસ કર્યો, મધ્યમના ભાગ પાડી અવયવ પાડી ઉકેલ શોધી રહ્યા હતા। એના પછી પૂર્ણવર્ગની રીતનો અભ્યાસ કર્યો, પૂર્ણ ત્રિપદી કઈ રીતે બનાવી અને એનો ઉકેલ કઈ રીતે શોધો, એ રીતનો ઉપયોગ કરીને આપણે સૂત્રો બનાવ્યા જેને વ્યાપક સૂત્ર અથવા દ્વિઘાત સૂત્ર તરીકે ઓળખીશું। તો છેલ્લા વિડીયો 12માં આપણે દ્વિઘાત સૂત્રો કઈ રીતે બન્યા એના આધારે ઉકેલ કઈ રીતે શોધો એનું પણ એક એક્ઝામ્પલ ગણી લો, બરાબર। એના પરિણામો પણ ભણ્યા આપણે, જુદા જુદા પરિણામો, બીજનો સરવાળો, બીજનો ગુણાકાર, બીજનો તફાવત, આ બધા સૂત્રો પણ મેં તમને લખાવી દીધા, બરાબર। હવે આપણે સૂત્રની રીતનો ઉપયોગ થાય એવા થોડા વધુ ઉદાહરણોનો અભ્યાસ કરીએ। તો બીજ શોધવાના કીધા પછી આ સમીકરણના બીજ શક્ય હોય તો શોધવાના, એમ એવું લખ્યું કે શક્ય હોય તો સૂત્રનો ઉપયોગ કરીને બીજ શોધો। આ સમીકરણના બીજ શોધવાની વાત કરીએ તો સૂત્રનો ઉપયોગ કીધો દ્વિઘાત સૂત્રનો। દ્વિઘાત સૂત્રમાં સૌથી પહેલું કામ આપણું સમીકરણને વ્યાપક સ્વરૂપમાં મૂકી દેવું। સમીકરણ વ્યાપક સ્વરૂપમાં આવી ગયા પછી એબીસીની કિંમત એ બરાબર એક્સનો સહગુણક, બી બરાબર એક્સનો સહગુણક, સી બરાબર અચળ, બરાબર એબીસીની કિંમતો લઈ લેવાની, ઓકે। એબીસીની કિંમતો લીધા પછી વિવેચક બી, બી સ્ક્વેર માઇનસ ફોર એસી, બરાબર। સમીકરણ વ્યાપક સ્વરૂપમાં લેશો એટલે એબીસીની કિંમતો મળી જશે તમને। એક્સનના આગળ બી એ, એટલે કે એક્સનનો સહગુણક આપણે એ કહીએ, એટલે કે એ કહેવાય આગળ સંખ્યા ના હોય, એક્સ આગળ ચાર, અંતર પર પાંચ, બરાબર। ટોટલ માઇનસ ચાર થાય। હવે મેં તમને વિડીયો 12માં સમજાવ્યું કે ડી નું મૂલ્ય ઋણ આવે તો એક્સ ની કોઈ એવી કિંમત નહીં મળતી આપણે જે સમીકરણનું સમાધાન કરે, મતલબ સમીકરણના બી નથી એવું કહેવાય, બી લેસ ધેન 0 હોવાથી સમીકરણના વાસ્તવિક બી ન મળે, બરાબર। આખો દાખલો પૂરો થઈ જાય, આપણને પ્રશ્ન કર્યો કોઈ બી હોય તો શોધો, ના હોય તો નહીં શોધવાના, પ્રશ્ન પૂરો, ઓકે, આ એક પ્રશ્ન પૂરો આપણો। ચલો બીજું સમીકરણ લઈએ, વ્યાપક સ્વરૂપ આપેલું છે, જુઓ એક્સ સ્ક્વેર પર, એક્સ બરાબર અચળ પર જીરો, તો વ્યાપક સ્વરૂપ પર બી એની કિંમત એક્સ ના આગળથી મળશે, એક્સ નો સહગુણક, પછી એક્સ નો સહગુણક બી માઇનસ બે વર્ગમૂળમાં બે અચળ પર સી એક, આ રીતે બીસીની કિંમતો મળી ગઈ। હવે વિવેચક બી
बी स्क्वायर माइनस फोर एसी बी नो मूल्य माइनस बे वर्गमूल में बे नो वर्ग माइनस फोर एसी ए अने सी सादरूप आपो तो रूट थ्री ना वर्गाकार धन थई जाय बे नो वर्ग चार रूट टू नो वर्ग टू बड़ा माइनस थ्री ना वर्गाकार प्लस थी जशे बे नो वर्ग थशे चार रूट टू नो वर्ग टू ओके आ आखो गुणाकार थाय आ चार दू आठ गुणा एक तो आठ माइनस आठ चार दू आठ माइनस आठ शू थी गयू जीरो जो डी नु मूल्य जीरो आप समीकरण बने बी समान आई जाए बराबर तो बी बराबर जीरो हुआ थी समीकरण बे समान ने वास्तविक बी મેં તમને સમાન બિંદુ એક વસ્તુ સમજાવી હતી કે સમાન બિંદુ આમ તો ખરેખર d નું મૂલ્ય શોધ્યા પછી આપણે આ સૂત્ર લેવાનું હોય આલ્ફા બરાબર માઈનસ d પ્લસ √d / 2a અને બીટા બરાબર માઈનસ d માઈનસ √d / 2a આ સૂત્રમાં કિંમત કેવી શોધવાનો હોય હાલ પણ તમે આ abc ની કિંમતો માટે d ની કિંમત બધી આમાં કીધો તો બંને બીજ મળી જશે તમને પણ અહીંયા તમને d નું મૂલ્ય 0 હોય એટલે આ પર તમે ના લખો તો ચાલ અગર d નું મૂલ્ય 0 મૂકો એટલે સરવાળામાં 0 વર્ગમૂળ 0 થઈ નીકળી જશે અહીંયા પણ 0 મૂકશો એટલે આ પર નીકળી જશે એટલે આલ્ફા ની કિંમત પણ -3/2 થઈ જશે બીટા ની કિંમત પણ -3/2 થઈ જશે બરાબર એટલા માટે આપણે સમાન બીજ જ્યારે આપતા ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરશો તો વધુ નહીં પણ ના કરો સીધો આ સૂત્ર આ રીતે લખી દો ચાલો किंमत हारी दे तो आई एक बे तो उठी जवाना सीधा बराबर પછી માઈનસ માઈનસ પ્લસ પણ થઈ જવાનું એટલે વધ્યું આટલું જો √2 / 2 હવે આનો જો આગળ શું કરી શકાય તો આ બે ની જગ્યાએ વિભાજક મૂકીએ √2 / √2 બે નો ગુણાકાર બે થઈ જાય પછી તમે એક વર્ગમૂળ બે ઉડાડો ઉપર એક થઈ ગયો નીચે વર્ગમૂળમાં બે થઈ ગયો तो अल्फा की कीमत पर वर्गमूल में 1 / वर्गमूल में 2 बीटा की कीमत पर 1 / √2 बनने की समान એટલે લખી શું સમીકરણ ના b સમીકરણ ના b એટલા જેમ તો 1 / √2 1 / √2 આ રીતે સમીકરણ ના b એટલે બની ગયા તમને એટલે આયો તો આ રીતે સમીકરણ ના b अल्फा बीच पर वन बाय टू बीटा बीच पर वन बाय टू बनने बीच समान सरखा आगे जवा हम ऊपर तो आए जाते आ नहीं करो चाल से आप सिद्ध आवाज गणित है खेला है ये इन मूल्य तुम्हारा जीरो जीरो वाला है એટલે આ પર નીકળી જવાનું એટલે આઉટ થઈ જવાનું છે એટલે આઉટ એવું લખી દેવાનું બરાબર આ રીતે ગણશો તો આવશે ખરો જવાબ પણ બંને બાજુ આ જવાબ હશે અહીંયા આલ્ફા નું માપ આપ્યું હશે બીટા નું માપ પણ આપ્યું હશે બે બાજુ સરખો જવાબ આવશે એટલે નહીં બરાબર એટલે આ નહીં કરવાનું આપણે આ રીતે કરવાનું છે તમારે પેલી રીતે ઘણો હતો શું ચલો તો એ રીતે આખો ગુરુ કરી દે આટલા સુધી લખ્યો ઓકે તો બે દાખલા પૂરા થયા આપણે વિડીયો સ્ટોપ કરી લખી લેજો આગળ બીજા વિડીયો
चलो ये जो है थोड़ी प्रैक्टिस माने थोड़ा दाखला लिए ही आपने बाकी गणवानो हो आना है जे ત્રણ દાખલા મેં તમને ગણાયા બરાબર એ ત્રણ દાખલા ટાઈપના બધા દાખલા આયા છે તમને તો વ્યાપક સ્વરૂપ આપી દીધું એટલે તરત એબીસી ની કિંમત ઓમાં પણ બે સંધ્યા ચાર પણ ત્રણ દાખલા પણ બેમાં પણ બીજા સૂત્રનો ઉપયોગ કરીને સમીકરણના બે સૂત્રો मूल्य माइनस सात फोर ए सी सर कि मतलब मुझे दी ए बी सी ने नव सात रूप आप ये तो माइनस सात नो वर्ग प्लस ओवर बच्चा था है चार दो आठ तो नहीं चौबीस था है बाद बाजी करो तो पच्चीस था हाँ बीनू मूल्य आई है बीनू मूल्य आई है पच्चीस मतलब जीरो पर तो कोटू किया भाई धन किया भाई डी ग्रेटर देन जीरो होगा थी समीकरण ना बे भिन्न ने वास्तविक बी बराबर बी ग्रेटर देन जीरो हुआ थी समीकरण ना बे भिन्न ने वास्तविक बी बने ना वो कैसे किया थे चलो वो भिन्न ने वास्तविक बी मरे होगी तो ये तरह दारे सूत्र अल्फा बीटा ए बी अल्फा सूत्र इनो माइनस बी प्लस वन वन डी अपॉन टू ई अने बीजो बी बीटा माइनस बी माइनस रूट डी अपॉन टू ई आ रीते बे बीट मिली जाए अपने अल्फा बी अने बीटा बी अने मां किंमतो मूकीए तो माइनस बी की किंमत माइनस सात प्लस बी की किंमत माइनस सात એટલે માઇનસ માઇનસ સાત પ્લસ વન ફોર માં ડી ડી ની કિંમત 25 આવી ગઈ 25 બરાબર ભાગ્યા 2a એની કિંમત દે આવું આવું આ બાજુ થવાનું બરાબર પહેલા આ બાજુ શું કરી દઈએ તો માઇનસ માઇનસ ગુણ્યા પ્લસ થઈ ગયા 25 નું વર્ગમૂળ 5 થઈ જશે અને 2 ગુણ્યા 2 4 થઈ જશે બરાબર ચલો હવે 7 નું 5 12 ભાગ્યા 4 સેડું રાખો તો 3 આ એક બીજા એક બીજા આલ્ફા બીજા બીજો આવા જુઓ બીટા માઇનસ માઇનસ સાત માઇનસ વર્ગમૂળમાં પચીસ ભાગ્યા ટુ એ બિલકુલ આવું આવું લખવાનું ખાલી વચ્ચે પ્લસ નું અહીંયા શું આવ્યું માઇનસ બસ ખાલી બાકી બધું છે બે બાજુ ડબલ માઇનસ એટલે પ્લસ થઈ ગયું અહીંયા વર્ગમૂળ પાંચ નીચે ચાર બાદ બાકી બે ભાગ્યા ચાર સાત ઓછા પાંચ કેટલા થાય બે નીચે ચાર સેરુડા तो ऊपर एक बजे नीचे भी आ गए हाँ बीटा भी है माने समीकरण ना बी त्रण वन बाय टू हाँ जवाब ओके तो आ रीते एक दाखलो बीजो आप पूछो वीडियो स्टॉप करे लखी दे चलो आगे बीजो दाखिल हमारे मां बराबर चलो आनो उकेल शोध लिया आपने तो यहां पर ए बी सी की कीमत हो ए बी बी एक्स
आगे जो है संख्या नहीं, ये एक समझवा दो, सी माइनस चार बराबर। चलो ए बी सी की कीमत आई गई, अब विवेचक बी बी स्क्वायर माइनस फोर ए सी कीमत मुको, बी की कीमत एक, ए की कीमत बे, सी की कीमत माइनस चार, वर्ग अंदर ला एक नो वर्ग एक हो जो आई हम आ सकते आए माइनस ना आए माइनस है ये माइनस से क्या गुणा है प्लस थी और गुणा का चार दो आठ गुणा चार बत्रीस गुणा का बत्रीस सर्वारो कर दो तो तेत्रीस बीनु मूल्य तो ये अपन बीनु मूल्य ग्रेटर देन जीरो आई गई एक कर दो मोटू आ जीरो कर दो मोटू इसलिए गन वो आधी समीकरण ना बे भिन्न ने वास्तविक बीज मरे हाँ बी ग्रेटर देन जीरो आधी समीकरण बे भिन्न ने वास्तविक बीज मरे। चलो अब भिन्न ने वास्तविक बीज हो दी दिया बी अल्फा माइनस बी प्लस रूट बी अपॉन बी बी टू बी बीटा माइनस बी माइनस रूट बी अपॉन कीमत मुझे दो बनने में तो माइनस बी बी की कीमत एक दो प्लस रूट बी तेत्रीस भाग्या टू ए इनी कीमत बे। चलो आपको साधु रूपे माइनस एक प्लस वर्गमूल तेत्रीस भाग्या चार हाँ अपू आपका बी हाँ अँ तेत्रीस नो वर्गमूल समय ना मतलब इतना मतलब हाँ एक अगर ये साबित नहीं था एक दी थे कि तुम्हारे इसे यहाँ माइनस एक माइनस वर्गमूल तेत्रीस भाग्या बे गुणिया बे ना आउट आउट जाओ खाली बच्चे प्लस नहीं माइनस क्या नो जवाब तो से हाँ बीटा बी ओके आ रही थी अल्फा ने बीटा बी जवाब अगले ही है समीकरण बी જો આવા બીજ હોય ને તમારે બે ભેગો લખવા તો લખી શકે અને અલગ અલગ લખવું તો લખે બે જવાબ આપવા હોય ધારો કે માઇનસ એક પ્લસ વર્ગમાં તેત્રીસ ભાગ્યા ચાર માઇનસ એક માઇનસ વર્ગમાં તેત્રીસ ભાગ્યા ચાર આ રીતે લખો આ રીતે ના લખવું હોય તો આમ પણ લખાઈ દો માઇનસ એક અમો વચ્ચે પ્લસ અમો માઇનસ પ્લસ માઇનસ ભેગું લખી દો આ રીતે પણ લખી શકે हाँ भैया भेगा आ रही थी जो आपने मांगा था हाँ लगता आ रही थी लगी हो पर तुम्हें आ रही थी लगता तो नहीं देखो आप कौन लगे जब मैं देख लगती हूँ आ रहा हूँ पापा तो आज के प्रश्न को आप बना दो चलो वीडियो स्टॉप में लगी ले जाएं नौ दागों लगी आप वर्ग वर्ग निकली है ये
चार चार सोल गुणिया त्रन अड़तालीस पाया अड़तालीस क्या भाई पाया अड़तालीस जवाब जीरो दे दियो जो डी नो मूल्य जीरो आ तो डी बराबर जीरो हुआ थे समीकरण ना बे समान ने वास्तविक बीज मिले બરાબર આગળ આપણે વાત કરી હતી એક દાખલા એવી રીતે d 0 હોય તો સમીકરણનો બે સમાન અને વાસ્તવિક બીજ મળે બરાબર ચલો બંને બીજની કિંમત સાથે આ રીતે લેવાની કે જીમે તમને આગળના દાખલા વાત કરી આપણે જો d 0 થાય તો દરેક બીજનું મૂલ્ય માઇનસ d / 2a થાય આટલું સૂત્ર ડાયરેક્ટ લઈ શકાય સમાન બીજમાં પેલો સૂત્ર લેવો હોય તો અહીં આવશે જવાબમાં તો માઇનસ d b ની કિંમત 4 ઋણ માત્ર એની કિંમત 4 બરાબર ચલો આમાં તમે 4 4 ઉડી જશે ભાઈ એટલે માઇનસ રૂટ 3 બાય 2 તો દરેક બિંદુ મૂલ્ય માઇનસ રૂટ 3 બાય 2 માટે સમીકરણના બી માઇનસ રૂટ 3 બાય 2 માઇનસ રૂટ 3 બાય 2 આ જવાબ આવશે આ બંને બી अल्फा और बीटा बनने के लिए इतना ही कर थी समान अल्फा बराबर बीटा मतलब बनने बीच समान तो माइनस रूट थ्री बाय टू माइनस रूट थ्री बाय टू अब बनने बीच मूल्य आ गया चलो आगे देखना चलो चौथो ये वो है तुम्हें तुम्हारे जो जानते चेक करो वो है तो तुम्हारे पहला वीडियो स्टॉक पे दाखिल घनी ना पास और पसी दाखिल जो वाल अब तुमने फावट आई नहीं आई બરાબર કઈ રીતે કરવાનું એ ખબર પડી જઈ આટલા આટલા જોયા હોય છે તમને એટલે હવે તમારે શું કરવાનું ખાલી જોઈ જોઈ લઈ જવાનું વિડિયો સ્ટોપ કરે દાખલો પહેલા નોટમાં જાતે ગણી લો અને પછી વિડિયો પ્લે કરી જોઈ લો દાખલો બરાબર આવે નહીં હા એટલે તમને ખ્યાલ આવશે ભૂલ થતી હોય તો ચલો ચોથો દાખલો પણ એવો ને એવો જ છે ચલો આમાં એબીસી ની કિંમતો લઈ લઈએ a બે b ની કિંમત 1 અને c ની કિંમત 4 બરાબર ચલો એનો ઉકેલ શોધવો આપણે તો આના ઉકેલમાં d બરાબર d² - 4ac કિંમત મૂકવાનું b ની કિંમત 1 c ની કિંમત 2 અને c ની કિંમત 4 કિંમત એડ કરી દેજે બીની કિંમત 1 1 નો વર્ગ 4 a c હવે 1 નો વર્ગ 1 થાય 4 2 8 4 32 થાય ગુણાકાર 4 ગુણ્યા 2 ગુણ્યા 4 32 ના 2 નો સરવાળો માઇનસ 1 થતો તો અહીંયા જોવા પાછો d નું મૂલ્ય ઋણ આવી ગયું એટલે d લેસ ધેન 0 હોવાથી સમીકરણના b કેવા મને વિચારો તો d ની કિંમત જો ઋણ દેખાય તો x ની કોઈ કિંમત જે મળતી નથી જે સમીકરણનું સમાધાન કરે મતલબ b જ ના મળે એ લખી દેવા સમીકરણના વાસ્તવિક b ન મળે બરાબર તો આ રીતે દાખલા નંબર 2 ના 4 દાખલા પણ આપણે ઘણી નાખ્યા એટલે હવે તમને આ રીતની બરાબર પ્રેક્ટિસ થઈ ગઈ છે હજુ પણ આગળ દાખલા આપણે કરવાના છીએ જો આપણે એના હવે તમને ખ્યાલ આવી ગયો હોય કે હવે તમારો દરેક દાખલાનો સ્ટોપ વિડિયો સ્ટોપ કરી જાતે જવાનો પછી પ્લે કરી જોઈ લેવાનો હા કે ફાવટ આવે દાખલા નંબર 3 લઈએ चलो अभी ये समीकरण आपको ना बी शोधवाना की जा रहा है चलो आज समीकरण ना बी शोध के तो ये जो समीकरण है ये आपने ये समीकरण आके
मैं एक शरत मुकी है x नॉट इक्वल टू 0। आ शरत नो मतलब था x की कीमत जो 0 नहीं है तो आई अव्याख्यात पद बनी जाएगी, सीध में 0 आई जाएगी। એટલે જો સીધમાં ચલાવતો છે તો આવી શરતો મૂકી હોય તો હવે કે ના થાય એટલા માટે 0 સિવાયની કોઈ પણ કિંમત માટે આ સમીકરણ ચાલે, x ની કિંમત 0 સિવાય તમે ગમે તે મૂકી શકો સમીકરણ, પણ 0 ના મૂકી શકે બરાબર, કારણ કે 0 માટે આવે કે એટલા માટે મેં 0 ના આપ્યો। આ તમારે જોવાની બહુ જરૂર નહીં, આપણે તો આ સમીકરણ આપો અત્યાર સુધી આપણે ખૂબ બધા દાખલા ગણ્યા હા, 5-1 દાખલા ગણી નાખ્યા, પણ એ બધા દાખલાઓમાં સમીકરણ વ્યાપક સ્વરૂપ આપે, અહીંયા વ્યાપક સ્વરૂપ નહીં આપે। તો પહેલું કામ આપણું સમીકરણનું વ્યાપક સ્વરૂપ કરવાનું, તો વ્યાપક સ્વરૂપ કરવા માટે જો પહેલા તો સમીકરણમાં સેદ દૂર કરી દઈએ, સેદમાંથી x દૂર કરવા માટે આખા સમીકરણને x વડે ગુણી દો, તો આને x વડે ગુણશો એટલે x સ્ક્વેર થશે, આને x વડે ગુણવા લઈએ થશે તમને x વડે ગુણવા તો 3x થશે। આ રીતે દરેક પદ x વડે ગુણાઈ ગયું બરાબર, આવું થઈ ગયું। ચલો હવે 3x ના બદલે મૂકી દો હવે સમીકરણ, તો પ્લસ 3x ની બાજુ માઇનસ થઈ જાય, માઇનસ 1 બરાબર 1, આ પ્લસ 3x ના બદલે લાઈન વચ્ચે મૂકી દેવા એટલે x સ્ક્વેર બરાબર x વાર ઉપર ચર ઉપર તપાસ દેવો, પ્લસ 3x ની બાજુ માઇનસ થાય, આ તમારું સમીકરણ બરાબર। ચલો સમીકરણ અહીંયા પછી a b c ની કિંમત, a ની કિંમત x વડે આગળ દે આવો, b ની કિંમત x ના આગળ દે આવો, c ની કિંમત અચર પદ માઇનસ 1, c બરાબર માઇનસ 1 ઓકે। ચલો હવે વિવેચન b નું મૂલ્ય b સ્ક્વેર માઇનસ 4ac, પ્રમાણિત સ્વરૂપ આયા પછી કરો તો a b c ની કિંમતો લઈ લેવાની। આમ તો જો સમીકરણમાં b શોધો કીધું એટલે ત્રણ માંથી તમે ગમે તે રીતે વાપરી શકો, ચોખવટ ના કરી હોય, પણ અહીંયા તમે મધ્યમના ભાગ પાડવા જશો ને તો મધ્યમના ભાગ પાડવાનો કામ અઘરું થઈ જશે, કારણ કે અહીંયા સમય બીજ આવે એવું લાગતું નહીં બરાબર, જયારે સમય બીજ નહીં હોય ત્યારે મધ્યમના ભાગ પાડવાની રીત અઘરી થઈ જાય, એટલે પછી આ જ રીત તમારા માટે સરળ રહે, પૂર્ણ આ સૂત્રની રીત પૂર્ણની રીત પણ આના જેટલી સરળ નહીં બરાબર, એટલે સૌથી સરળ રીત આ કહી શકીએ આપણે, જો મધ્યમના ભાગ પાડવાનું કામ અઘરું હોય તો ઓકે। ચલો કિંમત મૂકો, b ની કિંમત માઇનસ 3, a ની કિંમત 1 અને c ની કિંમત માઇનસ 1, d બરાબર b સ્ક્વેર માઇનસ 4ac, એમાં કિંમત મૂકી જઈ સાદું આપીએ તો એ 9 નાનો ગુણાકાર જો માઇનસ માઇનસ ગુણા એટલે પ્લસ થઈ જાય એટલે 13 આવે, d નું મૂલ્ય 13 આવ્યું, d ગ્રેટર ધેન 0 હોવાથી સમીકરણના 2 ભિન્ન અને વાસ્તવિક બિંદુ બરાબર, ડી ગ્રેટર ધેન 0 હોવાથી સમીકરણના 2 ભિન્ન અને વાસ્તવિક બિંદુ મળે। ચલો ભિન્ન બી લીધા એ તરત આલ્ફા બીટા માઇનસ બી પ્લસ રૂટ ડી અપોન 2 અને બીટા માઇનસ બી માઇનસ 1 ડી અપોન 2 મૂકો કિંમત માઇનસ બી, બી ની કિંમત માઇનસ 3 એટલે માઇનસ માઇનસ 3 વર્ગમૂળમાં ડી, ડી નું મૂલ્ય 13 અને એ ની કિંમત 1 બરાબર, એની કિંમત 1 હશે બી ની માઇનસ 3 મૂકી દીધી। ચલો હવે ડબલ માઇનસ પ્લસ થઈ જાય, પ્લસ વર્ગમૂળમાં 13 ભાગ્યા 2 ગુણ્યા 2 આ આવી ગયું આપણું આલ્ફા બી બરાબર। ચલો વૈય બીટા બી આવું નામ જાવ માઇનસ માઇનસ 3 ખાલી અહીંયા પ્લસ આવો માઇનસ આવો ભાગ્યા 2 એ ડબલ માઇનસ પ્લસ થઈ જાય માઇનસ રૂટ 13 બાય 2 આ બીટા બી આવી ગયું તમારું, બંને બી ભેગા લખવા તો લખી શકાય સમીકરણના બી 3 આમાં પ્લસ તો માઇનસ એટલે પ્લસ માઇનસ લખી લેજો, હવે આપણે કામ પૂરું કરીએ।
बाकी ना दाखला आप नेक्स्ट वीडियो में ले जय हिंद जय भारत।